નમસ્તે મિત્રો, કેમ છો? આઈયુબીએસસી નામકરણ ધોરણ 11 રસાયણ વિજ્ઞાન આજનો આપણો ટોપિક છે ઈથરનું આઈયુબીએસસી નામકરણ. તો આવો જોઈએ. ઈથરનું નામકરણ, ચલો વાંધો નહીં. ઈથર સંયોજનોનું સામાન્ય સૂત્ર સમૂહનું ROR- છે, જેમાં આર તરીકે હું આલ્કાઇલ એરાઇલ આલ્કિનાઇલ વગેરે સમૂહોનો સમાવેશ કરી શકાય છે. ક્લિયર? હવે આની અંદર મિત્રો એક પૂર્વક લાગતો હોય છે, એ પૂર્વકનું નામ છે આલ્કોક્સી. કયો પૂર્વક લાગે છે? આલ્કોક્સી. એટલે કે મિથેન હોય તો શું બોલવાનું મારે? મિથોક્સી. ઇથેન હોય તો મારે શું બોલવાનું છે? ઇથોક્સી. ઇથેન હોય તો મારે શું બોલવાનું છે? ઇથોક્સી. ક્લિયર? તો હવે જોઈએ મિત્રો, સૌ પ્રથમ આર ઓ આર. તો પહેલું સ્ટ્રક્ચર, બંને બાજુ જો હું કાર્બન લઉં છું તો પ્રથમ સ્ટ્રક્ચર મને આવું કંઈક પ્રાપ્ત થાય છે. જો હું એક બાજુ બે કાર્બન લઉં છું અને બીજી બાજુ એક કાર્બન લઉં છું તો મને આવું સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. જો હું બંને બાજુ બે બે કાર્બનની શૃંખલા રાખું છું તો મને આ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. જો હું એક બાજુ એક કાર્બન અને બીજી બાજુ ત્રણ કાર્બન રાખું છું તો મને આ પ્રકારનું સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. હાઇડ્રોજન કેવી રીતે ગોઠવવાના છે, ચાર સંયોજકતા છે કાર્બનની, આ બધી વાતો આપણે ભૂતકાળમાં કરી લીધી છે. તો ચલો, હવે આમાં એવું છે ને મિત્રો કે જે આલ્કાઇલ સમૂહ નાનો હોય અથવા ઓછા કાર્બન વાળો હોય, જે આલ્કાઇલ સમૂહ નાનો હોય પણ કોઈ કયો આલ્કાઇલ સમૂહ, કયો પ્રશ્ન થશે, તો ઓક્સિજનની આજુબાજુમાંથી જે આલ્કાઇલ સમૂહ નાનો હોય અથવા ઓછા કાર્બન વાળો હોય તેની પાછળ ઓક્સી લગાવતા, એટલે આલ્કોક્સીમાંથી ઓક્સી લઈ લીધું, અને જે આલ્કાઇલ સમૂહ મોટો હોય અથવા વધુ કાર્બન સંખ્યા વાળો હોય તેની પાછળ એન લગાડતા. ખ્યાલ આવી ગયો છે મિત્રો? હવે આને આપણે એપ્લિકેશન કેવી રીતે કરવા, આ બે નિયમોને જોઈએ. તો સૌ પ્રથમ પહેલાની અંદર બંને બાજુ એક એક જ કાર્બન છે એટલે કોઈ જ પ્રશ્ન નથી. એટલે ધારો કે હું આની પાછળ ઓક્સી બોલું છું તો એક કાર્બન છે એટલે મિથેન અને આની પાછળ ઓક્સી એટલે શું થાય? મિથોક્સી થશે. અને આ એક કાર્બન છે તો પાછળ આલ્કેન લગાડું તો શું થશે? મિથોક્સી મિથેન. ચલો આની વાત કરું છું તો નાનું કોણ છે? આ બાજુ એક કાર્બન છે ઓક્સિજનની અને આ બાજુ બે કાર્બન છે, તો મોટું આ થશે અને નાનું આ થશે. નાનું એક કાર્બન વાળું છે તો પાછું એની પાછળ ઓક્સી લગાડું તો શું થાય? મિથોક્સી. અને આ બે કાર્બન જેની પાછળ એન લગાડવાનું છે તો હું શું કહીશ? મિથોક્સી ઇથેન. ચલો આ બંને બાજુ બે બે કાર્બન છે, કોઈ પણને ગમે તે રીતે બોલી શકાય, એટલે કહીશું આપણે શું? ઇથોક્સી ઇથેન. ચલો આમાં એક આ બાજુ છે ને ત્રણ આ બાજુ છે, તો આ નાનું છે તો આને શું કહીશું? મિથોક્સી. ત્રણ કાર્બન છે મિત્રો, ધ્યાનથી, પ્રોપેન. ક્લિયર છો મિત્રો? ઓકે, તો આ થઈ ગયા તમારા આઈયુબીએસસી નામકરણ. પણ સામાન્ય નામકરણ બોલવું હોય તો આર ઓ આર જે છે આને આપણે શું કહીશું? ઇથર. અને એમાં પર્ટિક્યુલર આ સમૂહને આપણે ઇથર કહીએ છીએ. તો અહીંયા બે બાજુ મિથાઇલ છે, સમાન છે, તો સામાન્ય નામની અંદર હું ડાય મિથાઇલ ઇથર એવું કહી શકું. ડાયમિથાઇલ ઇથર. ચલો આની વાત કરું તો એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ ઇથાઇલ છે. જો હું બંને લખીશ આલ્ફાબેટ વાઇઝ તો પહેલું કોણ આવશે? એ બી સી ડી ઈમાં ઈ આવવાનો છે, પછી એમ આવશે, તો હું શું કહીશ? આને ઇથાઇલ
મિથાઇલ ઇથર. ક્લિયર છો? ચલો આને શું કહીશું, બંને બાજુ સરખું છે તો ડાય ઇથાઇલ ઇથર. ચલો આગળ વાત કરીએ. આ મિથાઇલ છે, આ પ્રોપાઇલ છે, ઇટ સ્ટાર્ટ ફ્રોમ પી અને આ એમ, તો શું કહીશું આપણે? મિથાઇલ પહેલા બોલીશું, પ્રોપાઇલ પછી બોલીશું, ને પછી શું બોલીશું? ઇથર. ક્લિયર છો મિત્રો? આ સામાન્ય નામ થયા કે જે રેડ કલરથી લખેલા છે અને બ્લેક કલરથી છે, એ બધા કેવા છે? આઈયુપીએસી નામકરણ. એકાદ બે સ્ટ્રક્ચર મહાવરા માટે વધારે જોતા, તો જુઓ ત્રણ અને ચાર, કોઈક આ પ્રકારનું સ્ટ્રક્ચર છે મિત્રો. તો આને શું કહીશું આપણે? મિથોક્સી. એક બે ત્રણ ચાર, ચાર કાર્બન ને આલ્કેન થવાનું છે, બ્યુટેન. અને સામાન્ય નામ થશે આનું બ્યુટાઇલ, પહેલા બોલાશે બ્યુટાઇલ મિથાઇલ ઇથર. ક્લિયર છો મિત્રો? પણ ઇથરમાં જાણવા જેવી એક બીજી પણ બાબત છે, આવો જોઈએ. તો ઇથરના મિત્રો બે પ્રકાર છે, એક સાચા ઇથર અને બીજા છે મિશ્ર ઇથર. સાચા સામે જૂઠા ખોટા નથી, હો ધ્યાનથી, સાચા ઇથર સામે છે મિશ્ર ઇથર. સાચા ઇથરને બીજી ભાષામાં કહેવું હોય તો સંમિત ઇથર પણ કહી શકાય, અને મિશ્ર ઇથરને કહેવામાં આવે છે અસંમિત ઇથર. ક્લિયર છો? આનો મિનિંગ એવો થાય કે સંમિત એટલે સમાન એવો શબ્દ સૂચવે છે, મતલબ ઓક્સિજનની આજુબાજુ. ઇથર સંયોજનમાં ઓક્સિજનની આજુબાજુ સમાન કાર્બન સંખ્યા આવેલી હોય, આ બાજુએ એક છે ને આ બાજુએ એક છે, જુઓ આમાં બે છે, આ બાજુએ બે છે, આ બાજુએ બે છે, આ બાજુએ એક છે, આ બાજુએ એક છે. ક્લિયર? તો આવા જે ઇથર હોય કે જેમાં ઓક્સિજનની આજુબાજુ સમાન કાર્બન સંખ્યા હોય, તો એવા ઇથરને હું કયા કહીશ? સંમિત ઇથર. એટલે આ કયો ઇથર થવાનો તમારો? સંમિત. આ કયો થવાનો? સંમિત. આ કેવો થશે? આ બાજુ એક છે ને આ બાજુ બે છે મિત્રો, તો આ કયો થવાનો? અસંમિત. આ કયો થશે? એક છે ને ત્રણ છે, અસંમિત. આ પણ કયો થશે? અસંમિત ઇથર. ક્લિયર છો મિત્રો? તો આલ્કાઇલ સમૂહોના ઇથરના આઈયુપીએસી નામકરણમાં આટલું મોર ધેન ઇનફ છે. જ્યારે બેન્ઝીન રિંગની વાત કરીશું ત્યારે આપણે એનિસોલ, ફેનિટોલ, ડાયફિનાઇલ ઇથર એવા મોટા મોટા સંયોજનોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.